ભારતીય સનાતન સંસ્કૃતિમાં કોઈ પણ પરંપરા, કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ માન્યતા અને કોઈ પણ તહેવારો સાથે જ્યારે કોઈ પણ વાનગીને જોડવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ માત્ર સ્વાદની પૂર્તિ પાછળનો નથી, તેનો મુખ્ય ઉદ્દેશ છે સર્વેત્ર સુખીને સંતુ સર્વે સંતુ નિરામયા. શા માટે આ બધા તહેવારો ચોમાસામાં જ આવે છે ને શા માટે એ બધા તહેવારોમાં આપણે તળેલી વાનગી ખાઈએ છીએ, તો આજે એક મુદ્દા ઉપર વાત કરવાની છે. ચોમાસું, તેલ અને ત્યોહાર. વર્ષા ઋતુ એટલે ગુજરાતીના બે મહિના અષાઢ અને શ્રાવણ, અંગ્રેજી મહિના પ્રમાણે જોઈએ તો બે મહિના જુલાઈ અને ઓગસ્ટ. આ બે મહિના જે હોય છે તે અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરની અંદર સંચય થતી હોય છે. આયુર્વેદનો સિદ્ધાંત છે સંચય અને પ્રકોપ. ચોમાસું જે કંઈ હોય છે અષાઢ અને શ્રાવણમાં, અંગ્રેજી મહિના પ્રમાણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાને દરમિયાન આપણા શરીરની અંદર કફ, શરદી, ઉધરસ, કફજન્ય જે કંઈ બીમારીઓ આવવાની હોય એના દોષનો સંચય થતો હોય, એ નેચરલી બધાના જ શરીરમાં થતો હોય અને વાયુનો પ્રકોપ થતો હોય. એટલે કે વાયુના લગભગ 80 પ્રકારના રોગો છે જે ચોમાસામાં વધારે પ્રમાણમાં જોવા મળતા હોય. કફના 20 પ્રકારના રોગો છે જે ચોમાસા પછીની ઋતુમાં આવવાની પૂરી સંભાવના હોય. આવી બધી સમસ્યાઓ આવે નહીં એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આપણી પરંપરાઓમાં ચોમાસામાં દરમિયાન જે કંઈ તહેવારો આવે તેમાં એવી વાનગી ખાવાનું સૂચિત કર્યું કે જેમાં મોટા પ્રમાણમાં તેલનો ઉપયોગ થતો હોય. કારણ કે તેલ વાયુને પણ શાંત કરે છે અને કફની વિકૃતિને પણ રોકે છે. તમે જેટલી પણ બીમારીનું લિસ્ટ બનાવો, મોટા ભાગની જે બીમારી હોય છે તે વાયુની વિકૃતિને કારણે આવે છે. તમને શું લાગે, હૃદય રોગનો હુમલો માત્ર કોલેસ્ટ્રોલને કારણે આવે છે? નહીં, કોલેસ્ટ્રોલ હોય પરંતુ સાથે સાથે વાયુ પણ વિકૃત થાય ત્યારે હૃદય રોગનો હુમલો આવે છે. જો માત્ર કોલેસ્ટ્રોલથી જ હૃદય રોગનો હુમલો આવી જતો હોય તો હવે નાની નાની ઉંમરના બાળકોને પણ હૃદય રોગનો હુમલો આવે છે, 20-22 વર્ષના યુવાનોને પણ હૃદય રોગનો હુમલો આવે છે, 45 વર્ષની નીચે કોઈ પણ મહિલાને હૃદય રોગનો હુમલો આવી જ ન શકે એવી કુદરતે માતાઓ બહેનોના શરીરની રચના એટલી સક્ષમ કરી છે, છતાં પણ વર્તમાન સમયમાં નાની નાની યુવતીઓને મહિલાઓને પણ હૃદય રોગનો હુમલો આવે છે. કારણ કે હૃદય રોગનો હુમલો માત્ર કોલેસ્ટ્રોલને કારણે નથી આવતો, શરીરની અંદર વિપુલ પ્રમાણમાં વાયુ વિકૃત થાય તો પણ હૃદય રોગનો હુમલો આવી શકે, આવી બીમારી ના આવે એટલા માટે આપણા શાસ્ત્રોકારે શ્રાવણ માસ દરમિયાન જે કંઈ તહેવારો આવે છે એમાં મોટા ભાગે તેલની વાનગી ખાવાનું આપણને સૂચિત કર્યું છે. વિશ્વના તમામ રોગોને તમે ભેગા કરો, તમામ રોગોથી પીડાતા લોકોને ભેગા કરો અને એને જો બે ભાગોમાં વેચવામાં આવે, એક ભાગની અંદર સાંધાના દુખાવાના પેશન્ટો અને બીજા ભાગની અંદર તમામ બીજા રોગના પેશન્ટો, તો સાંધાના દુખાવાના પેશન્ટો લગભગ 50% જેટલા છે અને એ સાંધાની અંદર રહેલું લ્યુબ્રિકન્ટ સૌથી વધારે વિકૃત થવાની, સૌથી વધારે ઘટવાની સંભાવના ચોમાસામાં હોય છે. આવું ના થાય એટલા માટે આપણા શાસ્ત્રોકારે શ્રાવણ માસ દરમિયાન જે તહેવારો આવે છે તેમાં મોટા ભાગે આપણી વાનગીઓમાં તેલ ખાવાનું સૂચિત કર્યું છે. વાયુને તો શાંત કરે જ છે, સાથે સાથે તે કફ દોષને પણ શાંત કરે છે. વર્ષા ઋતુમાં આપણે વાત કરી તેવી રીતે સંચય અને પ્રકોપના સિદ્ધાંત પ્રમાણે ચોમાસા દરમિયાન આપણે જે કંઈ વસ્તુ ખાઈએ છીએ કે જે આપણને ભવિષ્યમાં કફજન્ય બીમારીઓ થવાની પૂરેપૂરી સંભાવના છે, તો શરદ ઋતુ જે ચોમાસા પછી આવે છે, અંગ્રેજી મહિના પ્રમાણે લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનો સમય, એ સમય દરમિયાન શરદી, ઉધરસ, તાવ, કફ જેવી સમસ્યાઓ ખૂબ વિકૃત થતી હોય, ખૂબ પ્રચંડ સ્વરૂપ ધારણ કરતી હોય, તો વર્ષા ઋતુ દરમિયાન શુદ્ધ તેલવાળી વાનગીઓ ખાવાનું પાછળનું મુખ્ય કારણ છે. વાયુને તો શાંત કરે જ છે પરંતુ ભવિષ્યમાં કફજન્ય બીમારીઓ આપણને પજવે નહીં, શરીરની અંદર કફનું સ્ટોરેજ ઓછામાં ઓછું થાય એટલા માટે શ્રાવણ માસ દરમિયાન જે કંઈ આપણે વાનગીઓ ખાઈએ છીએ તેમાં મોટા પ્રમાણે તેલનો ઉપયોગ આપણે કરીએ છીએ. રક્ષાબંધન આવે, શીતલા સાતમ આવે, રાંધણ છઠ આવે, જન્માષ્ટમી આવે અને તમામ ઘરની ગૃહિણીઓ, માતાઓ, બહેનો રાંધણ છઠને દિવસે કેટલી બધી વિવિધ પ્રકારની વાનગી તેલની બનાવે. જ્યારે કોઈ પણ વસ્તુ સાથે તેલ મિક્સ થાય છે ત્યારે તે વસ્તુની સ્વાદને તે વધારી દે છે. વર્તમાન સમયમાં ગુટકા, દારૂ, તમાકુ, ચરસ, ગાંજો વિવિધ પ્રકારના ખૂબ વ્યસનો વધ્યા છે. જે કઈ વાનગીની અંદર સ્વાદ નહીં હોય તો તે વાનગી તમારું પેટ તો કદાચ ભરી દેશે પરંતુ તમારા મનને એ તૃપ્ત નહીં કરે અને મનની તૃપ્તિ જ્યારે ન થાય ત્યારે જ વ્યક્તિ આવા નુકસાન કરનારા વ્યસનો પાછળ ખૂબ વધારે પ્રમાણમાં ભટકતો હોય છે. એટલા માટે હિન્દીમાં એક કહાવત પણ છે, ખાના સહી મિલે, સહી વક્ત પે મિલે, સ્વાદિષ્ટ મિલે તો આદમી કો ઓર દૂસરી ક્યા ચીજ ચાહીએ, કુછ નહીં ચાહીએ. વ્યક્તિ વ્યસન શા માટે કરે છે? એને થોડા સમય માટે સ્વાદ લાગે છે, સારું લાગે છે, મનને શાંત આપે છે એના માટે જ. પરંતુ તહેવારોની અંદર જ્યારે સ્વાદિષ્ટ વાનગી આપણે હળીમળીને ખાતા હતા તો એ આપણને સ્વાસ્થ્ય પણ આપતું હતું, સાથે સાથે આપણા મનને પણ આનંદ આપતું હતું ને એટલા માટે આપણે આવા ખરાબ વ્યસનો પાછળ ક્યારે પણ આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ ક્યારેય પડી નથી. યુરોપના કોઈ દેશોની અંદર
પશ્ચિમના કોઈ દેશોની અંદર રક્ષાબંધન નથી, શીતલા સાતમ નથી, રાંધણછઠ નથી, જન્માષ્ટમી નથી. એટલા માટે એ લોકોને આનંદ મેળવવા માટે, પ્રમોદ મેળવવા માટે, મનોરંજન કરવા માટે આવી અસભ્ય અને અસંસ્કૃતિ વસ્તુની જરૂર પડે. પરંતુ આપણી સનાતન સંસ્કૃતિમાં કેટલા બધા તહેવારો આપણા ઋષિ મુનિઓએ આપણી પરંપરાઓમાં મૂક્યા છે, કારણ કે વ્યક્તિને આનંદ જોઈએ જોઈએ ને જોઈએ જ. પરંતુ એ આનંદ પાછળ વિવેક હોવો જોઈએ, એ આનંદ પાછળ પ્રકૃતિનું શોષણ ન હોવું જોઈએ, અને એ આનંદ પાછળ સ્વાસ્થ્યનું અનાદર ન થવું જોઈએ. એટલા માટે આપણા તમામ તહેવારોની અંદર આપણે તેલવાળી વાનગીઓ વિપુલ પ્રમાણમાં ખાતા હતા. જ્યારે તેલની આપણે વાત કરીએ છીએ ત્યારે વારે વારે તમામ ગૃહિણીઓને વિનંતી કે જ્યારે તેલની વાત કરીએ છીએ તો ગુજરાતમાં રહેતા લોકો માટે સિંગ તેલ અને તલનું તેલ જ ખાવા યોગ્ય છે. બીજા કોઈ તેલ મનુષ્ય જાતિ માટે, ખાસ કરીને ગુજરાતના લોકો માટે સારા નથી. તો ખાસ નિવેદન, જ્યારે તહેવારોમાં આપણે વાનગી બનાવીએ, જન્માષ્ટમી, શીતલા સતમ, રાંધણછઠના દિવસે સારી સારી વાનગી બનાવવાની છે, ત્યારે ચોખ્ખા સિંગ તેલના, તલના તેલના, ઘાણીના તેલનો ઉપયોગ કરીએ. બજારના રિફાઇન્ડ તેલ ક્યારેય લાવવા નહીં. તેમાં મોટા પ્રમાણમાં કેમિકલ પ્રોસેસ હોય છે, તેની અંદર મોટા પ્રમાણમાં પામ તેલનું મિક્સિંગ કરવામાં આવેલું હોય છે. ભૂતકાળમાં આને લગતી ઘણી માહિતીના વિડીયો અમે તમારા સુધી પહોંચાડી ચૂક્યા છે. તો બને ત્યાં સુધી પ્રયત્નો કરો કે ચોખ્ખું સિંગ તેલનું, તલનું તેલનું, ઘાણીનું તેલ વાપરવું, જેથી કરીને વાયુ સંબંધિત, કફ સંબંધિત અનેક સમસ્યાઓથી આપણે બચી શકીએ. આવી રીતે આપણે ઉજવીએ, જેથી કરીને લાંબા સમય સુધી આપણે અને તમે અને હું નિરોગી રહીએ, સ્વસ્થ રહીએ. સૌને જય હિન્દ, વંદે માતરમ.